દિવાળીની પૂર્વ સંધ્યા કેન્દ્ર સરકારે દેશવાસીઓને આપી મોટી રાહત. પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા, ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો. આવતીકાલથી લાગુ થશે નવા ભાવ. 12 લાખ દીપડાથી ઝળહળી ઉઠી પ્રભુ શ્રી રામની નખરી. ભવ્ય દીપોત્સવી કાર્યક્રમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. સીએમ યોગી કહું, હવે કાર સેવકો પર ગોળીઓ નહીં, ફૂલો વરસશે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાનો સાથે વડાપ્રધાન દિવાળીની ઉજવણી કરશે. આવતીકાલે જમુના નૌશેરા જશે વડાપ્રધાન. કચ્છમાં જવાનો સાથે સીએમ પટેલે દિવાળી પર્વની ઉજવણી કરી વધાર્યો ઉત્સાહ. તો બીએસએફ, કોસ્ટગાર્ડ અને પોલીસના જવાનો કર્યું શક્તિ પ્રદર્શન. રાજ્યની જેલમાં બંધ 60 વર્ષથી વધુ વયના કેદીઓને સરકાર તરફથી દિવાળી ભેટ. 61 મહિલા સહિત 181 કેદીઓને અપાશે 14 દિવસના પેરોલ. સુરતમાં ₹10 પોપઅપે લીધો માસૂમનો જીવ. પોપઅપ ગળી જતા 3 વર્ષના બાળકનું ઝાડા ઉલટી બાદ નિમજી મોત. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. સુરતમાં લવજેહાદની કલમ હેઠળ નોંધાયો ગુનો. પૂણામાં રહેતી યુવતીને પ્રેમઝાડમાં ફસાવી અપહરણ કરી ગયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવેક્સિનના એમરજન્સી ઉપયોગને આપી મંજૂરી. હવે દુનિયાભરમાં લગાવી શકાશે ભારતીય વેક્સિન. 6 મહિના બાદ મળી મંજૂરી.